વાડીના ગોયમા ગામના જલ મંદિર પાસે બાઇક પર જઈ રહેલા દંપતીને સદસ્ય વિધાનસભા લખેલી કારે અડફેટે લઈ સર્જેલા અકસ્માતમાં પતિનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાડીના સામરપાડા ગામના ભંજન ફળિયામાં રહેતા ભગુભાઈ પટેલ અને તેમની પત્ની નૈનાબેન સાથે બાઇક ઉપર ગોયમા ગામના જલા મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે પૂરપાટ ઝડપે હંકારી આવતી સદસ્ય વિધાનસભા અને અશોક ચીનાવાળાની કારે અડફેટે લેતા ભગુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે નૈનાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ કારનો ચાલક કાર બિનવારસી મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ઉપર વિધાનસભા સદસ્ય લખેલું હોવાના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. કેમ કે આ અકસ્માત સરકાર ખરેખર ધારાસભ્યની છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. આ બનાવ અંગે પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ દરમિયાન જ ખબર પડશે કે અકસ્માત સર્જી એક આધેડને મોતના મુખમાં ધકેલનાર કાર કોની માલિકીની છે તે પોલીસ તપાસમાં બહાર આવશે. અમારા ગામે અમારા કુટુંબી ભાઈ સાહેબ મારા ભગુભાઈ જમસુભાઈ પટેલ એ કઈ ગોયમા પીએસસી પર માકાનને કઈ કામ અર્થે ગયા હતા અને ત્યાંથી એ પરત ફરીને ગોયમા ગામે જલારામ ધામનું મંદિર છે, અહીંયા 3 રસ્તા પડે છે. અહીંયા સામેથી ગાડી ધરમપુરની ગાડી જાણવા મળી છે. ધરમપુરની એપીએમસીના ચેરમેન આપણા એમની ભાણેજની ગાડી છે અને ઉપર લેબલ લગાવેલું છે, વિધાનસભાના સભ્ય તરીકેનું લેબલ લગાવેલું છે. એટલી પૂર જોર ઝડપે એ ગાડી આવી અને ભગુભાઈને એટલી જોરમાં ટક્કર મારી કે એનો તરત જ ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું. અને પાછળ બેઠેલા ભાઈ બહેન એક નૈનાબેન કરીને એમને પણ માથામાં ઈજા વાગી, એ પણ પોલીસ હોસ્પિટલમાં દાખલ થયેલા છે અને ગંભીર ઈજા થતાં એને પણ અત્યારે શું પરિણામ આવે કંઈ કહી શકાતું નથી. જેથી કરીને ભાઈ અકસ્માતો વધારેમાં વધારે થવા લાગ્યા છે અને પૂર ઝડપે ગાડીઓ ચલાવવામાં આવે એ અંકુશમાં લેવાની જરૂર પડે છે. અકસ્માત ત્યાં હાજર છે, ઉભેલા છે. એક ભાઈ ભાગી ગયો છે, એક ભાઈ છે, બે ભાઈઓ બેઠેલા હતા અને એક ભાઈ ત્યાં હાજર છે. વિધાર એમની પાસે નથી, એ વિધાનસભાને સ્પીકર લગાવીને પૂર ઝડપે કાયમ જ ગાડી ચલાવશે આ વિસ્તારમાં. તમને શું, નહીં નહીં, એની પોતાની કાર છે, વિધાનસભાને સભ્યતા એ છે જ નહીં.